તારીખ 31 માર્ચ, આજનો દિન મહિમા. વિલિયમ લોરેન્સ બ્રેગ, વિખ્યાત ભૌતિકશાસ્ત્રી ડૉક્ટર વિલિયમ લોરેન્સ બ્રેગનો જન્મ તારીખ 31 માર્ચ 1890 રોજ ઓસ્ટ્રેલિયામાં થયો હતો. પ્રારંભિક અભ્યાસ પૂર્ણ કરી એડિલેક વિશ્વવિદ્યાલયમાંથી ગણિતશાસ્ત્રની ઓનર્સની ઉપાધિ મેળવી. તેમણે પોતાના પિતાજી સાથે સંશોધન ક્ષેત્રે ઝંપલાવ્યું અને 3 જ વર્ષમાં પિતા પુત્રે જે સંયુક્ત પુરુષાર્થ કર્યો તે બદલ નોબેલ પારિતોષિક સંયુક્ત રીતે પ્રાપ્ત થયું હતું. ત્યારે વિલિયમ બ્રેગની ઉંમર માત્ર 25 વર્ષની હતી. ક્ષ કિરણોની મદદ વડે તેમણે કરેલું પદાર્થની સ્ફટિકમય સંરચના અંગેનું મહત્વપૂર્ણ સંશોધન એ જ એમનું ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન હતું. દરમિયાન તેઓ ટ્રિનિટી કોલેજના ફેલો તરીકે અને સાથે સાથે પ્રાધ્યાપક તરીકે પણ નિયુક્ત થયા હતા. જીવનના ઉત્તરાર્ધમાં તેમનો પ્રિય વિષય હતો ક્ષ કિરણોની મદદ વડે પ્રોટીનના અણુઓની રચનાનું અધ્યયન કરવું. પાછળથી તેમના આ અધ્યયનની મદદ વડે જ જીવિત પદાર્થની જટિલ અણુઓની રચનાનો ખ્યાલ મેળવી શકાયો. પોતાના કાર્યમાં સતત રત રહેવા છતાં પણ તેઓ સામાન્ય માનવી માટે સરળ અને લોકભોગ્ય વ્યાખ્યાનો આપતા હતા. તેઓ રોયલ સોસાયટીના ફેલો તરીકે નિયુક્ત થયા. અનેક યુરોપીય યુનિવર્સિટીઓએ ડોક્ટરેટની માનદ પદવીઓ આપી તેમનું બહુમાન કરેલું. તેમને રોયલ સોસાયટીનો રોયલ ચંદ્રક અને યુજેસ ચંદ્રક પણ એનાયત થયો હતો. ડૉક્ટર વિલિયમ બ્રેગ 81 વર્ષની વયે ઈસવીસન 1971માં દેહાવસાન પામ્યા.